મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને હા ફ્રેન્ડ્સ ગયા વિડીયોમાં આપણો પાઠ એક અધૂરો રહી ગયો હતો કોને યાદ છે બોલો હા આપણે પાઠ ઓગણીસ આપણા સાથે એ પાઠ શીખતા હતા પરંતુ એ પાઠ અધૂરો રહી ગયો હતો તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ બાર મિત્રો અહીંયા છે રાણીનો બગીચો ફ્રેન્ડ્સ અહીંયા એક બગીચો છે રાણીનો બરાબર તો ચિત્ર સાથે આપણને આપ્યો છે તો આપણે ચિત્ર જોવાનું છે અને રાણી અને એ જે બગીચો છે એનો માળી તે લોકો શું વાત કરે છે તે આપણે જોઈએ એક નંબરમાં આપણને આપ્યું છે કે માળી રાણીના બગીચામાંથી કેરીઓ

આંબા પર આવી હતી અને આ માળી તોડીને રાણી માટે લાવ્યો છે એટલે રાણીને તો એ કેરી ખૂબ જ ગમે છે ત્રીજા નંબરમાં જુઓ શું કહે છે માળી કહે છે બરાબર ને કે રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા બમણી કેરીઓ હોત એટલે મારી ગઈ છે કે આ વર્ષે આપણા બગીચામાંથી પંખીઓ ઘણી બધી કેરીઓ ખાઈ ગયા છે એટલે થોડી ઓછી થઈ છે જો પંખીઓ નહીં ખાટે ને તો આના કરતાં બમણી એટલે કે ડબ્બલ કેરીઓ હતે તો રાણી કહે છે શું કહ્યું તે પંખીઓ કેરીઓ ખાઈ ગયા તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા પ્રાણી માળીને ખીજવાય છે કે તમે એમ કહો છો કે પંખીઓ કેરી ખાઈ ગયા છે તો તમે પછી પંખીને બગીચામાં જ કેમ આવવા દો છો તો મારી કહે છે કે મને માફ કરો હું એક પણ પંખી બગીચામાં હવે આવવા દઉં નહીં આમ કહીને મારી રાણીને કહે છે આ તો થઈ પહેલાં વર્ષની વાત અહીંયા બીજા વર્ષની પણ એક વાત આપી છે ચાલો આપણે તે પણ જોઈએ જુઓ છ નંબરમાં એવું કીધું છે રાણી કહે છે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે તમે પંખીઓને બગીચામાં આવવા કેમ ના રોક્યા તો મારી કહે છે રાણીજી મેં તેમને રોક્યા હતા મેં એક પણ પંખી આવવા નથી દીધું પરંતુ આ વર્ષે તો કીડાઓ કેરીઓ ખાઈ ગયા છે જો આપણને ચિત્રમાં દેખાય છે ને બધી કેરીઓમાં કીડાઓ એટલે નાની નાની ઈયર હે ને બધી ખાઈ જાય છે તો આઠ નંબરમાં જો કીધું છે કે જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડીઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવવી પડત નહીં એટલે ફ્રેન્ડ્સ જોયું ને કે જો પંખીઓને લોકો ઉડાડી મૂક્યા મારીએ તો એ કેરીઓને કોણ ખાઈ ગયું ઈયર ખાઈ જાય છે બરાબર ને એટલે બધાએ બધી જગ્યાએ હોવું ખૂબ જ આવશ્યક છે ફ્રેન્ડ્સ આ પશુ પક્ષીઓનું જતન આપણે કઈ રીતે કરી શકીએ કોણ કહેશે બોલો એટલે કે પશુ પક્ષીઓને આપણે કઈ રીતે તેમની કાળજી રાખી શકીએ પહેલાં ચલો પશુઓ વિશે બોલો ચલો કોણ કહેશે હં બરાબર છે કે જે પાલતુ પશુઓ હોય તો તેઓને સમયસર ખોરાક અને પાણી આપવા જોઈએ બરાબર ને આપણે જે પ્રાણીઓને ઘરે પાળીએ છીએ જેમ કે ગાય ભેંસ બકરી બરાબર તો જે પાણી પાળીએ પાડીએ છીએ આપણે તો તેઓને સમયસર આપણે ખોરાક અને પાણી આપવું જોઈએ ત્યારબાદ શું આવશે હા કે તેમને નિયમિત નવડાવીને સાફ કરવા જોઈએ એમને ગંડા રાખવા જોઈએ નહીં ત્યાર પછી એમની જે રહેવાની જગ્યા હોય તો તેને કેવી રાખવાની હં એને ચોખ્ખી રાખવાની એટલે કે સ્વચ્છ રાખવાની હવા ઉજાસ અને જંતુ રહિત એટલે કે બે જેના નાના નાના બેરા જંતુ હોય તો તે આપણા પશુઓને પશુઓ પર આવે નહીં તેનું ધ્યાન રાખવાનું ત્યાર પછી ફ્રેન્ડ્સ તે માંડા પડે તો તે બીમાર પડે એટલે કે માંડા પડે તો આપણે શું કરવાનું હા પશુઓના ડૉક્ટર જે આવે એ લોકોને બોલાવીને તેમની સારવાર કરાવવી જોઈએ ત્યાર પછી ફ્રેન્ડ્સ એમની પાસે વધુ પડતું કામ ન કરાવવું અને તેમના ઉપર જુલમ પણ ગુજારવો ન જોઈએ ત્યાર પછી પશુઓને પાણી પીવા માટે આપણે ઠેર ઠેર હવાળા બંધાવવા જોઈએ અને ફ્રેન્ડ્સ જો પક્ષીઓનું કાળજી રાખવું હોય પક્ષીઓનું જતન કરવું હોય તો આપણે શું કરી શકીએ કોણ કહેશે બોલો હા કે પક્ષીઓ માટે ચબૂતરા બનાવવા જોઈએ અને તેમાં શું નાખવાનું નિયમિત હા એ લોકોનું ચણ એટલે કે અનાજ નાખવું જોઈએ તેમના માટે ધાબા પર અગાશી પર અથવા ચબૂતરામાં અને ઝાડની ડાળીએ પાણીના કુંડા લટકાવવા જોઈએ અને તેમાં નિયમિત પાણી ભરવું જોઈએ ત્યારબાદ ફ્રેન્ડ્સ કોઈ ઈજાગ્રસ્ત પક્ષી હોય તો તેની પ્રેમપૂર્વક સારવાર કરવી જોઈએ અને પક્ષીઓના માળાની પણ રક્ષા કરવી જોઈએ પક્ષીઓના માળાને આપણે તોડી નાખવા જોઈએ નહીં તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પશુ પક્ષીનું જતન કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ અહીંયા હું તમને કેટલાક પ્રાણીઓના ચિત્ર બતાવું છું તો એ પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે ચાલો તે આપણે જોઈએ તમારે મને કહેવાનું છે ફ્રેન્ડ્સ જે આ ગાય ભેંસ બકરી છે તો તે આપણને કઈ રીતે ઉપયોગી છે કોણ કહેશે હા બરાબર છે આ જે ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ છે એ આપણને દૂધ આપે છે ત્યાર પછી આ બળદ ઊંટ ઘોડા અને ગઢેરા જેવા પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે કોણ કહેશે બોલો બોલો હા કે જે આ બળદ ઊંટ ઘોડા અને ગઢેરા જેવા પ્રાણીઓ એ આપણને ભાર વહન માટે ઉપયોગી છે ત્યારબાદ ફ્રેન્ડ્સ બળદ હં બળદ એ આપણને ખેતી કામમાં ઉપયોગી છે ત્યાર પછી આ ઊંટ અને ઘોડા ઊંટ અને ઘોડા એ સવારી માટે પણ આપણને ઉપયોગી છે ત્યાર પછી કૂતરો હા બધાને જ ખબર છે બરાબર ને એ કૂતરો આપણા ઘરની ચોકી કરે છે ત્યાર પછી ગાય ભેંસ અને બળદ જેવા પ્રાણી જો મૃત્યુ પામે તો તેમના ચામડામાંથી બેગ કમરપટ્ટા પાકીટ પગરખાં એટલે કે ચામડાની વસ્તુ બનાવવામાં આવે છે ત્યાર પછી ઘેંટા હં ઘેંટા એ આપણને ઊન આપે છે ત્યારબાદ મરઘી હં મરઘી એ ઈંડા આપે છે અને કેટલાક લોકો આ ઈંડાનો ખોરાકમાં પણ ઉપયોગી ઉપયોગ કરે છે ત્યારબાદ કાબડ હા કાબડ જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરીને ખેડૂતને મદદરૂપ બને છે ત્યારબાદ આજે અળસિયા અને સાપ હોય એ ખેતીમાં મદદરૂપ કરે છે બરાબર ને અને આ પક્ષીઓ એ બીજનો ફેલાવો કરવામાં પણ મદદ કરે છે ત્યારબાદ ફ્રેન્ડ્સ આ પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર પણ બને છે તો ફ્રેન્ડ્સ જોયું ને કે આ જે પ્રાણીઓ છે એ આપણને કેટલી કેટલી બધી રીતે ઉપયોગી છે બરાબર ને ફ્રેન્ડ્સ આ સાથે આ પાઠ્ય પૂરો થાય છે આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એની સમજ પડી હશે આપણા પાલતુ પ્રાણીઓ પક્ષીઓ બરાબર ને આજે આપણે આ બધા જ પ્રાણીઓ વિશે આપણે આ પાઠમાં વાત કરી તો મને એવું લાગે છે કે તમને હવે આ પાઠમાં સારી એવી સમજ પડી ગઈ હશે પડીને બધા સમજ ઓકે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા પાઠ સાથે બાય બાય ટેક કેર